શું તમને ખબર પડી કે આપણા ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે આપણા દેશની આર્મ્ડ ફોર્સિસમાં ભરતી માટે એક અગ્નિપથ સ્કીમની જાહેરાત કરી છે, જે આપણા દેશમાં પહેલી વખત થવા જઈ રહ્યું છે. શું છે અગ્નિપથ સ્કીમ, કોણ બની શકે છે અગ્નિવીર, અને આવું બીજા કોઈ દેશમાં છે કે નહીં, એ તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે જાહેરાત કરી છે કે એક અગ્નિપથ નામની સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, જેમાં આપણા દેશની આર્મ્ડ ફોર્સિસમાં એક નવી પ્રકારનું રિક્રુટમેન્ટ થશે. આર્મ્ડ ફોર્સિસ એટલે આર્મી, નેવી અને એરફોર્સ. આ રિક્રુટમેન્ટ વર્ષ 2022-2023માં 46,000 અગ્નિવીરોનું થવાનું છે. આ જે પણ અગ્નિવીરનું રિક્રુટમેન્ટ થાય છે એમને અગ્નિવીર કહેવાશે, અને એમનો એક ડિસ્ટિંક્ટ રેન્ક, અલગ રેન્ક આપવામાં આવશે આપણા દેશની મિલિટરી સર્વિસમાં, આપણા દેશની આર્મ્ડ ફોર્સિસમાં. જે પણ અગ્નિવીર આપણા દેશની આર્મ્ડ ફોર્સિસમાં આ સ્કીમ દ્વારા જોડાય છે ને, એમને એક સ્પેસિફિક ડ્યુરેશન માટે જ સર્વિસ આપવાની છે. એવું નહીં કે રિટાયરમેન્ટ થાય ત્યાં સુધી આર્મ્ડ ફોર્સિસનો ભાગ રહેશે, એમને સ્પેસિફિકલી 4 વર્ષ માટે જ આર્મ્ડ ફોર્સિસમાં રિક્રુટમેન્ટ કરવામાં આવશે. રિક્રુટમેન્ટની એજ એટલે જે અગ્નિવીરની ઉંમર હશે ને, જે ઉંમરે રિક્રુટમેન્ટ થાય એ 17.5 વર્ષથી લઈને 21 વર્ષ સુધીની હશે. પછી આ 4 વર્ષની સર્વિસ પછી એ અગ્નિવીર પાછો સિવિલ સોસાયટીનો ભાગ બની શકશે, મિલિટરીમાં રહેવાની જરૂરત નહીં પડે. કોઈને અગર મિલિટરીમાં ફૂલ ટાઈમ જવું છે તો પણ એની પણ આપણે વાત કરીશું. પણ જે પણ અગ્નિવીર આ 4 વર્ષ માટે આપણા દેશની આર્મ્ડ ફોર્સિસમાં જોડાશે ને, એમને એક સેલેરી પણ મળશે અને સેવાનિધિ પેકેજ પણ મળશે. સેલેરી કેટલી મળશે તો પહેલા વર્ષે દર મહિને 30,000 રૂપિયા, બીજા વર્ષે દર મહિને 33,000 રૂપિયા, ત્રીજા વર્ષે 36,500 અને ચોથા વર્ષે દર મહિને 40,000 રૂપિયા. આ સેલરીમાંથી 70% પગાર એમને હાથમાં મળશે અને 30% એમનું કોન્ટ્રીબ્યુશન હશે સેવાનિધિ પેકેજ તરફ. જે સેવાનિધિ પેકેજ તરફ એ અગ્નિવીરે કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એટલું ને એટલું કોન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કરશે. એટલે 4 વર્ષના અંતમાં 5,02,000નું કોન્ટ્રીબ્યુશન થયું હશે, અને 5,02,000નું કોન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હશે, જે વ્યાજ ઉમેરીને આજના વ્યાજદર પ્રમાણે 11,71,000 રૂપિયાનું એક કોર્પસ ભેગું થયું હશે, જે ચોથા વર્ષના એન્ડમાં એટલે જ્યારે સર્વિસ પૂરી થાય છે અગ્નિવીરની, ત્યારે એમને એક સાથે આખી મૂડી આપી દેવામાં આવશે. આ જે મૂડી હશે એ ઇન્કમ ટેક્સ ફ્રી હશે, એના ઉપર કોઈ પણ જાતનું ઇન્કમ ટેક્સ લાગશે જ નહીં. અને એટલું જ નહીં, જે તે અગ્નિવીર છે જેટલા સમય માટે સર્વિસમાં છે આ 4 વર્ષ માટે, ત્યારે એક એમને કોન્ટ્રીબ્યુશન વગરની ઇન્સ્યોરન્સ પોલિસી પણ આપવામાં આવશે, જેમાં એમનું લાઈફ ઇન્સ્યોરન્સ 48,00,000 રૂપિયાનું હશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા અગર તમે જાણવા માંગતા હોય તો આખા દેશમાં ઓલ ઇન્ડિયા ઓલ ક્લાસીસ એલિજિબલ છે આના માટે. મેડિકલી એલિજિબલ હોવા જોઈએ, અને ઉંમર તો મેં તમને કહી દીધી 17.5 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોય તો જ એ વ્યક્તિ અગ્નિવીર બની શકશે. આમાં બીજો પણ એક એવો ક્લોઝ છે કે જે તે અગ્નિવીર છે એમને અગર પરમનન્ટ એનરોલમેન્ટ કરવું છે આર્મ્ડ ફોર્સિસ સાથે, એમને કમ્પલસરી આર્મ્ડ ફોર્સિસ જોડે જ જોડાઈ જવું છે, એમને 4 વર્ષ પછી સર્વિસમાંથી એક્ઝિટ નથી લેવી, તો 25% અગ્નિવીર એલિજિબલ હશે, જે 25% અગ્નિવીરને જે તે આર્મ્ડ ફોર્સ સિલેક્ટ કરશે. એનરોલમેન્ટ કઈ રીતે થશે તો બધી આર્મ્ડ ફોર્સિસનું એક સેન્ટ્રલાઇઝ નેટવર્ક હશે, જેમાંથી એનરોલમેન્ટ કરવામાં આવશે આપણા દેશના ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાંથી, કે પછી નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્કમાંથી, કે પછી બીજી કોઈ પણ જગ્યાએથી. જે તે અગ્નિવીર સિલેક્ટ થાય છે ને, એમને એમની આર્મ્ડ ફોર્સિસમાં જોઈન થતાં પહેલાં મિલિટરી ટ્રેનિંગ પણ આપવામાં આવશે, અને આ ટ્રેનિંગમાં આટલી વસ્તુ એમને શીખવાડવામાં આવશે, મિલિટરી સ્કિલ્સ એન્ડ એક્સપિરિયન્સ, એમને ડિસિપ્લિન શીખવાડવામાં આવશે, ફિઝિકલ ફિટનેસની ટ્રેનિંગ આપવામાં આવશે, લીડરશિપ ક્વોલિટી શીખવાડવામાં આવશે, કરેજ અને પેટ્રિયોટિઝમ, આ બધી જ વસ્તુઓ એક અગ્નિવીરની અંદર આવી જશે. આ અગ્નિપથ સ્કીમ છે એનાથી આપણા દેશને શું ફાયદો થશે તો આ નોટિફિકેશનમાં આપણને જણાવ્યું કે આપણા દેશની જેટલી પણ આર્મ્ડ ફોર્સિસ છે ને, એની એવરેજ એજ 4-5 વર્ષથી ઓછી થઈ જશે, કારણ કે અગ્નિવીરો 17-21 વર્ષની વચ્ચેના હશે. અને એટલું જ નહીં, 4 વર્ષ પછી જે સર્વિસ પૂરી કરીને અગ્નિવીરો જે સિવિલ સોસાયટીમાં પાછા આવશે ને, એના લીધે આપણા દેશની સિવિલ સોસાયટીમાં વેલ ડિસિપ્લિન્ડ અને સ્કિલ્ડ યુથ ની માત્રા વધી જશે. અને એનાથી જ મને વિચાર આવ્યો કે એવા ઘણા બધા દેશ છે અત્યારે દુનિયામાં જ્યાં આગળ મિલિટરી સર્વિસ કમ્પલસરી છે, અને એ દેશોના યુથમાં આપણને ડિસિપ્લિન દેખાય જ છે. તો એ જે મિલિટરી સર્વિસ કમ્પલસરીવાળા દેશો છે ને, એના માટે એક ઇંગ્લિશમાં શબ્દ છે જેને કોન્સ્ક્રિપ્શન કહેવાય. એમાં આખા દુનિયામાં અત્યારે 15 એવા દેશો છે, જે 15 દેશોમાં જેના યુથને મિલિટરીમાં સર્વિસ આપવી કમ્પલસરી હોય છે, જેના અલગ અલગ નિયમો હોય છે. સૌથી પહેલાં આપણે ઇઝરાયલની વાત કરીએ. ઇઝરાયલમાં
મેન અને વિમેન એટલે પુરુષો અને સ્ત્રીઓ માટે 18 વર્ષની ઉંમર પછી કમ્પલસરી મિલિટરી સર્વિસ આપવાનું હોય છે. પુરુષોએ 32 મહિના માટે અને સ્ત્રીઓએ 24 મહિના માટે આપવાની હોય છે. આમાં ઘણા એક્સેપ્શન્સ હોય છે. પછી ઈરાનમાં પુરુષો માટે કમ્પલસરી મિલિટરી સર્વિસ હોય છે, જેમની ઉંમર 18 વર્ષથી વધુ થઈ જાય ત્યારે એમને આપવાની હોય છે, અને 20-24 મહિના માટે એમણે મિલિટરીમાં સર્વિસ આપવી પડે છે. સાઉથ કોરિયાની વાત કરીએ તો સાઉથ કોરિયામાં પણ એક કમ્પલસરી મિલિટરી સર્વિસ આપવાની હોય છે. ત્યાંના પુરુષો માટે 18-28 ઉંમરની વચ્ચે એમને 2 વર્ષ માટેની મિલિટરી સર્વિસ આપવાની હોય છે. એના સિવાય તમે સ્ક્રીન ઉપર જુઓ છો એ દરેક 12 દેશોમાં પણ મિલિટરી સર્વિસ કમ્પલસરી હોય છે. નિયમો થોડા પ્લસ માઇનસ હોય છે. આ તો થઈ ગઈ કોન્સ્ક્રિપ્શનની વાત. પણ આપણા દેશમાં જે અગ્નિપથ સ્કીમ લોન્ચ કરી છે, જેમાં આ વર્ષે 46,000 યુવકોની ભરતી થવાની છે, એના વિશે તમે શું કહેવા માંગો છો ને એ મને કમેન્ટમાં જણાવજો. તમારી કમેન્ટની હું રાહ જોઈશ. આપણે એક વાત કહું, ફરી મળીશું. ધન્યવાદ.